હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણની ચટણી, ઘરે બનાવવાની એકદમ સાચી અને પરફેક્ટ રેસીપી. તો આ કાઠિયાવાડી લસણની ચટણી આજે આપણે બે રીતે બનાવીશું, એક છે ડ્રાય અને બીજી ગ્રેવીવાળી. આ કાઠિયાવાડી ચટણી રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા જોડે ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં એટલી સરસ લાગશે કે તમારે જો શાકની પણ જરૂર નહીં પડે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. તો એકદમ સરસ એવી ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 5 નંગ લસણ લીધેલું છે. તમારે જેટલી પણ ચટણી બનાવવી હોય એટલું લસણ લઈ શકો છો. ત્યારબાદ તમે જોઈ શકો છો એવી રીતે મેં તેની કળીઓ અલગ કરી અને લસણને ફોલી લીધું છે. ત્યારબાદ આ રીતે આપણે ખાંડણી અને દસ્તો લઈશું જેમાં આપણે લસણને ક્રશ કરવાનું છે. તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો આ રીતે ખાંડીને બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે ખાંડણીમાં લીધેલું બધું જ લસણ આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું નમક એડ કરીશું, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તમને જેટલું પણ તીખું જોઈએ એ રીતે લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલા આખા ધાણા લીધેલા છે. આખા ધાણા એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. જનરલી આપણે લસણની ચટણી બનાવતા હોઈએ છીએ તેમાં ખાંડ એડ નથી કરતા, પરંતુ જો તમે ક્યારેય ખાંડવાળી ચટણી ટ્રાય ના કરી હોય તો એક વખત આ રીતે જરૂરથી કરજો. ખાંડ એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ આ રીતે આપણે તેને ખાંડી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ચટાકેદાર લસણની ચટણી બની અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે એક વખત બનાવી અને ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો, જેને તમે રોજ જમવામાં જોડી લેશો તો ખૂબ જ સરસ લાગે છે. અને તેની સાથે જ કોઈ પણ નવું શાક બનાવ્યું હોય કે ભરેલું શાક બનાવવું હોય તેમાં લસણની ચટણી એડ કરશો તો શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ ચટણીમાંથી આપણે એકદમ સરસ એવી નવી રીતેની ગ્રેવીવાળી લસણની ચટણી બનાવીશું. ગ્રેવીવાળી કાઠિયાવાડી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 પેનને ગરમ થવા માટે મૂક્યું છે, જેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલી લસણની તૈયાર કરેલી ચટણી એડ કરીશું. તમારે જેટલી પણ ગ્રેવીવાળી ચટણી બનાવવી હોય એટલી લસણની ચટણી એડ કરી શકો છો. તો હવે લસણની ચટણીને આપણે ગેસની સ્લો ફ્લેમ પર તેલ જોડે સરસ રીતે મિક્સ કરી દઈએ અને તેને તેલમાં એકદમ સરસ રીતે શેકાવવા દેવાની છે, જેથી કરી અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો લસણ સરસ રીતે તેલમાં શેકાઈ ગયું છે. આ સમયે તેમાં 1/2 કપ જેટલી ખાટી છાશ એડ કરીશું. તમે રેગ્યુલર છાશનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે છાશ એડ કરી અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. આ રીતે સ્પેશિયલી કાઠિયાવાડી જે ચટણી બનાવાય છે તેમાં છાશનો ઉપયોગ થતો હોય છે અને છાશવાળી લસણની ચટણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે તેને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ માટે કૂક થવા દઈશું. જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો 2-3 મિનિટના સમય પછી તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે ચટણીને સર્વ કરીએ. તો જો તમે પણ આ રીતેની કાઠિયાવાડી લસણની ચટણી ઘરે ના બનાવતા હોવ તો હવે આ રીતે જ બનાવજો,
ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી